नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 संस्कृत विषयनी अंदर आपणे आगळना विडियो लेक्चरनी अंदर पांचमो पाठ गुणवती कन्या जोयो हतो अने आजे आपणे छठो पाठ काष्ठखंड जोवाना छीए। ते पहेला आपणे जोई लईए कि आपणे आगळना पाठमां शुं जोयुं। तो आगळना पाठमां आपणे शक्तिकुमारनी एक वार्ता जोई हती, जेनी अंदर आपणे એ પોતાની માટે એક ગુણવતી કન્યાની શોધમાં હોય છે અને એ એક પ્રસ્થ ડાંગર એટલે કે અંદાજે 2 કિલો જેટલા ચોખા લઈને 2 કિલો જેટલા ડાંગર લઈને એ પોતાની માટે ગુણવાન કન્યાની શોધમાં નીકળી જાય છે અને એક કન્યા એને મળે છે જેને એવું કહે છે કે આ ડાંગરથી તું મારા માટે ભોજનની વ્યવસ્થા કરી શકે એમ। એ કન્યા પોતાની બુદ્ધિ પ્રમાણે એ ચોખામાંથી એ ડાંગરમાંથી વિવિધ વસ્તુઓની વ્યવસ્થા કરીને એક સંપૂર્ણ ભોજન તૈયાર કરે છે, વિવિધ વ્યંજનોવાળું, અને એ પોતાની બુદ્ધિનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરીને ખૂબ જ સરસ ભોજન એ આ શક્તિકુમારને કરાવે છે અને આમ છેલ્લે તે બંનેના વિવાહ થઈ જાય છે, એવું આપણે જોયું હતું। તો હવે આપણે પાઠ 6 કાષ્ઠખંડ જોવાના છીએ। તો સૌથી પહેલાં એની પ્રસ્તાવના જોઈ લઈએ। તો આ પાઠની અંદર આપણે ગુરુ અને શિષ્ય વિશે જોવાના છીએ, એ બંનેની જે વાતચીત છે એના વિશે જોવાના છીએ। પ્રસ્તાવના જોઈએ। પ્રાચીન ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ગુરુ શિષ્યનું સાનિધ્ય મહત્ત્વનું હતું। પહેલાં આપણા ભારતની જે શિક્ષણ પ્રણાલી હતી એની અંદર ગુરુ શિષ્યનું સાનિધ્ય એ ખૂબ જ મહત્ત્વનું હતું। ગુરુકુળમાં નિવાસ કરીને વિદ્યાભ્યાસ કરવાની પરંપરાના કારણે આખો દિવસ બંનેનો સાથ રહેતો। પહેલાં કેવું હતું ભણવાનું, ગુરુકુળમાં જઈને ભણવાનું હતું, તો એમાં રહેવાનું પણ ત્યાં જ અને ભણવાનું પણ ત્યાં જ, એના કારણે શું થતું હતું તો આખો દિવસ ગુરુ અને શિષ્ય બંને સાથે જ રહેતા। તેથી ગમે તે ઘડીએ અને ગમે તે સ્થળે ગુરુ પોતાના શિષ્યને જ્ઞાન પીરસવાનું રાખતા અને આખો દિવસ બંને સાથે રહેતા એટલે શું થતું, અહીંયા તો કેવું હોય કે તમે સ્કૂલમાં આવો તો 5 કલાક જ તમને શિક્ષણ મળે, પછી તમને જો કોઈ ક્વેશ્ચન હોય તો તમે બીજા દિવસે આવો ત્યારે તમે પૂછી શકો, પણ અહીંયા તો કેવું છે કે આખો દિવસ ગુરુ અને શિષ્ય બંને સાથે જ હોય એટલે ગમે તે ઘડીએ અને ગમે તે સ્થળે જ્યારે પણ ગુરુ કે શિષ્યને કોઈ શિષ્યને પણ કોઈ પણ પ્રશ્ન હોય કે કંઈ પણ હોય તો ગુરુ ત્યારે જ એને સમજાવી દે, જ્ઞાન પીરસવાનું રાખતે એટલે ત્યારે જ શિષ્યને એનું જ્ઞાન મળી જતું। કારણ કે નિયત અભ્યાસક્રમનો પાઠ ભણવાની સાથે સાથે ક્યારેક સાહજિક રીતે અને ક્યારેક આકસ્મિક રીતે પણ શિષ્યને જ્ઞાન પ્રાપ્ત કરવાનો અવસર મળતો। શું કહે છે કે આમ રોજ અભ્યાસક્રમનો પાઠ તો કરે જ એ લોકો, જે રીતે આપણે સ્કૂલમાં આવીને કરીએ છીએ, એની સાથે સાથે ક્યારેક સાહજિક કે આકસ્મિક રીતે પણ શિષ્યને જ્ઞાન પ્રાપ્ત કરવાનો અવસર એ મળી જતો હતો। આ પરંપરા આજે પણ પ્રાચીન પદ્ધતિથી સંસ્કૃતનું અધ્યયન અધ્યાપન કરાવતી પાઠશાળાઓમાં અને ગુરુકુળોમાં સચવાયેલી છે। આજે પણ તમે કેટલીક સંસ્કૃત પાઠશાળાઓ જોઈ હશે, ગુરુકુળો જોયા હશે, જેમાં પ્રાચીન પદ્ધતિથી આ રીતે અધ્યાપન અધ્યયન કરાવતા હોય છે। આવો જ એક પ્રસંગ આ પાઠની અંદર આપણે જોવાના છીએ કે નદી કિનારે શિષ્ય સાથે ભ્રમણ કરતા ગુરુને આકસ્મિક રીતે નદીના પાણીમાં તરતો એક કાષ્ઠખંડ એટલે કે લાકડાનો ટુકડો નજરે પડે છે। તરત જ ગુરુની પ્રજ્ઞા પોતાના શિષ્યને એક મહત્ત્વનું જ્ઞાન પીરસવા માટે સક્રિય બને છે। પ્રજ્ઞા એટલે કે બુદ્ધિ। એ સમયે અને એ સ્થળે કોઈ ગુરુએ પોતાના શિષ્યને જે જ્ઞાન આપ્યું હતું તે આજે પણ એટલું જ પ્રસ્તુત છે। કાષ્ઠખંડ પોતાના જન્મકાળથી જ પાણીમાં તરવાનો ગુણ ધરાવે છે। કાષ્ઠખંડ એટલે કે લાકડાનો ટુકડો સદભાગ્યે તે સમુદ્રને મળતી નદીના પાણીમાં આવી પહોંચ્યો છે, તેથી હવે આ કાષ્ઠખંડને રત્નાકર મનાતા સમુદ્રમાં પહોંચવાનું સ્વાભાવિક રીતે સૌભાગ્ય પ્રાપ્ત થવાનું છે। પણ જ્ઞાની ગુરુની દ્રષ્ટિ આ સૌભાગ્ય પ્રાપ્તિના માર્ગમાં વિઘ્નો પણ જોઈ શકે છે। આ વિઘ્નો તરફ પોતાના શિષ્યનું ધ્યાન દોરીને ગુરુ જણાવે છે કે જો આ કાષ્ઠખંડ આ લાકડાનો ટુકડો પોતાને આ વિઘ્નોથી બચાવતો રહે તો જ તે સમુદ્રમાં પહોંચી શકે, અન્યથા નહીં।
માણસ ને કાષ્ઠખંડ તરીકે કલ્પીને ગુરુએ સરસ રૂપક ગોઠવી આપ્યું છે અને તે દ્વારા ખૂબ જ સહજ રીતે શિષ્યને ઉપદેશ આપ્યો છે। ગુરુનો ઉપદેશ છે કે માણસ પણ જીવનમાં આવતા ચાર વિઘડોથી પોતાની જાતને બચાવી લે તો જ સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મેળવી શકે છે। આમ આપણે આ પાઠની અંદર ગુરુ અને શિષ્યની વાતચીત દ્વારા એ સરસ એક ઉપદેશ સમજવાના છીએ કે આપણે પણ આપણા જીવનમાં આવતા ચાર વિઘ્નોથી પોતાની જાતને બચાવી લઈએ તો જ આપણે સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય જે છે એને મેળવી શકીએ છીએ। ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ। સૌથી પહેલો પેરેગ્રાફ જોઈએ તો ગંગા તીરે એકઃ ગુરુઃ શિષ્યેણ સહ વર્તમાનઃ આસીત। ગંગા તીરે એટલે કે ગંગા નદીના કાંઠે એકઃ ગુરુઃ, એક ગુરુ શિષ્યેણ સહ એટલે કે શિષ્ય સાથે, વર્તમાનઃ આસીત એટલે કે ફરતા હતા। ગંગા નદીના કાંઠે એક ગુરુ શિષ્ય સાથે ફરતા હતા। સહ જલપ્રવાહેણ નિયમાનમ કંચન કાષ્ઠખંડમ દર્શયન। સહ જલપ્રવાહેણ એટલે કે તેમણે પાણીના પ્રવાહ વડે, નિયમાનમ એટલે કે લઈ જવાતા, કંચન એટલે કે કોઈ, કાષ્ઠખંડ એટલે કે લાકડાના ટુકડાને, દર્શયન એટલે કે બતાવીને શિષ્યમાં એટલે કે શિષ્યને કહ્યું, તેણે કોઈ જળના પ્રવાહ દ્વારા લઈ જવાતા એક લાકડાના ટુકડાને બતાવીને શિષ્યને કહ્યું। શું કહ્યું શિષ્યને? એવું કહ્યું કે અયમ જલપ્રવાહેણ સહ સમુદ્રમ પ્રાપ્યસ્તિ, પરંતુ ગમન માર્ગે તીરે સંલગ્નતા, ભારાધિક્યેન જલે નિમગ્નતા, આવર્તપાતતા, નદી જલવિયોગ શ્વેતી, ચત્વારો વિઘ્નાઃ ન ભવેયું તદા એવ। શું કહે છે કે અયમ જલપ્રવાહેણ સહ એટલે કે આ લાકડાનો ટુકડો, આ લાકડાનો ટુકડો પાણીના પ્રવાહ સાથે, જલપ્રવાહેણ સહ એટલે કે પાણીના પ્રવાહ સાથે, સમુદ્રમ પ્રાપ્યસી એટલે કે સમુદ્રમાં પહોંચશે, પરંતુ પણ ગમન માર્ગે એટલે કે જવાના માર્ગમાં, તીરે સંલગ્નતા એટલે કે જવાના માર્ગમાં કિનારા પરનું જોડાણ, ભારાધિક્યેન એટલે કે ભારની અધિકતાના કારણે, જલે નિમગ્નતા એટલે કે પાણીમાં ડૂબી જવું, આવર્તપાતતા એટલે કે વમળમાં પડવું, અને નદી જલ વિયોગ ચેતી એટલે કે નદીના પાણીથી વિખૂટા પડવું, ચત્વારો વિઘ્નાઃ ન ભવેયું તદા એવ એટલે કે એમ ચાર વિઘ્નો નહીં હોય ત્યારે જ। શું કહે છે આપણે ફરીથી જોઈએ તો ગુરુ એને એવું કહે છે કે આ લાકડાનો ટુકડો પાણીના પ્રવાહ સાથે સમુદ્રમાં તો પહોંચશે, પણ ક્યારે સમુદ્રમાં પહોંચી શકશે? આ ચાર વિઘ્નો એને નહીં આવે તો। કયા કયા ચાર વિઘ્નો? તો જવાના માર્ગમાં કિનારા પરનું જોડાણ, એટલે જતો હોય પણ કિનારા પર ક્યારેક પહોંચી જાય તો એનું કિનારા સાથે જોડાણ થઈ જાય, આગળ જઈ શકે નહીં, કાં તો પછી એવું થાય કે ભારની અધિકતાને કારણે પાણીમાં ડૂબી જવું। ભારની અધિકતા એટલે કે વજન વધારે હોય તો પાણીમાં એ ડૂબી જઈ શકે છે, અને વમળમાં પડવું, એ વમળમાં પણ પડી શકે, એના ભારની અધિકતાના કારણે એટલે એમાં વજન વધારે હોવાના કારણે પાણીમાં ડૂબી શકે છે, કે વમળમાં પડી જાય તો પણ એ સમુદ્ર પાસે પહોંચી શકતું નથી, વમળમાં ફર્યા કરે, અને અથવા તો એવું થાય કે નદીના પાણીથી જ વિખૂટું પડી જાય, જુદું પડી જાય। આમ જો આ ચાર વિઘ્નો એને નડે નહીં તો જ એ સમુદ્ર સુધી પહોંચી શકે છે, એવું એના ગુરુ એના શિષ્યને કહે છે। હવે આગળ જોઈએ આપણે। સૌથી પહેલાં આપણે ફરીથી આખા પેરેગ્રાફનું ભાષાંતર જોઈ લઈએ તો ગંગા નદીના કાંઠે એક ગુરુ શિષ્ય સાથે ફરતા હતા। તેમણે પાણીના પ્રવાહ વડે લઈ જવાતા કોઈ લાકડાના ટુકડાને બતાવીને શિષ્યને કહ્યું કે આ લાકડાનો ટુકડો પાણીના પ્રવાહ સાથે સમુદ્રમાં પહોંચશે, પણ જવાના માર્ગમાં કિનારા પરનું જોડાણ, ભારની અધિકતાના કારણે પાણીમાં ડૂબી જવું, વમળમાં પડવું, અને નદીના પાણીથી વિખૂટા પડવું, એમ ચાર વિઘ્નો નહીં હોય ત્યારે જ એ સમુદ્રમાં પહોંચી શકશે।
बीजो पेरेग्राफ जोईए तो गुरु रग्रे उपदिशति शिष्यम। गुरु रग्रे, गुरु एटले गुरु, रग अग्रे एटले के आगळ, उपदिशति एटले के उपदेश आपे छे कोने, शिष्यम एटले के शिष्य ने, गुरु शिष्य ने आगळ उपदेश आपता कहे छे के वयम सर्वे मानवाः अपि काष्ठखंडा इव। वयम सर्वे एटले के आपणे बधा, मानवाः एटले के मनुष्यो, पण अपि एटले के पण, काष्ठखंडा इव एटले के लाकड़ाना टुकड़ा जेवा छीए। आपणे बधा मनुष्यो पण लाकड़ाना टुकड़ा जेवा छीए। केम एवं कहे छे? आगळ जोईए, अस्माकम एटले के आपणुं, जीवनमेव एटले के जीवन पण, जीवनमेव एटले के जीवन ज, नदी एटले के नदी छे। शुं कहे छे? के आपणुं जीवन ज नदी छे। पहला एवं कहे छे के आपणे बधा लाकड़ाना टुकड़ा जेवा ज छीए, अने पछी एवं कहे छे के आपणुं जीवन ज नदी छे। परिवार प्रवाह रूप, अने आपणो परिवार जे छे ए नदीना प्रवाह रूप छे। शुं कहे छे? गुरु शिष्यने આગળ ઉપદેશ આપતા કહે છે કે આપણે બધા માનવો પણ લાકડાના ટુકડા જેવા જ છીએ, અને આપણું જીવન છે એ નદી છે, અને પરિવાર છે એ પ્રવાહ રૂપ છે। પછી આગળ એવું કહે છે કે તત્ર સ્નેહ રૂપમ જલમ વહતી, અને તત્ર એટલે કે ત્યાં, સ્નેહ રૂપમ એટલે કે સ્નેહ રૂપી, જલમ વહતી જળ વહે છે, ત્યાં સ્નેહરૂપી જળ વહે છે। સ્વકીય પરિવારે જીવનમ જીવંતઃ, સ્વકીય પરિવારે એટલે કે પોતાના પરિવારમાં જીવનમ જીવંતઃ, જીવનમ એટલે કે જીવન, જીવંતઃ એટલે કે જીવતા, પોતાના પરિવારમાં જીવન જીવતા, કાષ્ઠરૂપા વયમ એટલે કે લાકડાના ટુકડાઓ રૂપા રૂપે, વયમ એટલે કે આપણે, સુખપૂર્ણ સંસાર રૂપમ સમુદ્રમ અવશ્યમ પ્રાપ્તુમ શકનુમ। શું કહે છે? સુખરૂપમ સંસાર રૂપમ, સુખપૂર્ણમ સંસાર રૂપમ એટલે કે સુખથી ભરેલા સંસાર રૂપમ, સમુદ્રમ એટલે કે સંસાર સાગરમાં, અવશ્યમ પ્રાપ્તુમ શકનુમ એટલે કે જરૂર પહોંચી શકીએ છીએ। પણ જો આપણે ચાર વિઘ્નો ન હોય તો, યદિ ચત્વારો વિજ્ઞાન ભવંતિ, જો આ ચાર વિઘ્નો ન હોય તો આપણે સુખથી ભરેલા સમુદ્રમાં, સંસાર સાગરમાં જરૂર પહોંચી શકીએ છીએ। શું કહે છે? ફરીથી આખા પેરેગ્રાફનું ભાષાંતર જોઈએ તો, ગુરુ શિષ્યને આગળ ઉપદેશ આપે છે કે આપણે બધા મનુષ્યો પણ લાકડાના ટુકડા જેવા છીએ, અને આપણું જીવન નદી છે, અને આપણો પરિવાર એ પ્રવાહરૂપ છે, ત્યાં સ્નેહરૂપી જળ વહે છે, પોતાના પરિવારમાં જીવન જીવતા લાકડાના ટુકડાઓ રૂપ આપણે સૌ, જો ચાર વિઘ્નો ન હોય તો સુખથી ભરેલા સંસાર સાગરમાં જરૂર પહોંચી શકીએ છીએ। હવે આગળનો જોઈએ, જીવને કીદૃશા વિઘ્ના ભવંતિતિ શિષ્ય અપૃચ્છત। જીવને કીદૃશા, જીવને એટલે કે જીવનમાં, કીદૃશા એટલે કે કેવા, વિઘ્નાહા એટલે કે વિઘ્નો, ભવંતિતિ શિષ્ય એટલે કે હોય છે, ભવંતિતિ એટલે કે હોય છે, શિષ્ય અપૃચ્છત એટલે કે શિષ્યએ, અપૃચ્છત એટલે પૂછ્યું, જીવનમાં કેવા વિઘ્નો હોય છે શિષ્યએ પૂછ્યું। ગુરુહુ સમુપાદિશત નદીરૂપે, ગુરુહુ સમુપાદિશત એટલે કે ગુરુએ ઉપદેશ આપતા કહ્યું કે નદીરૂપે જીવને, નદીરૂપી જીવનમાં આહાર એટલે કે ખોરાક, આહાર, નિંદ્રા એટલે કે ઊંઘ, નિંદ્રા, ભયાદય એટલે કે ભય વગેરે, તીરભૂતા સંતિ એટલે કે તીરરૂપ છે। શું કહે છે ગુરુજી એને? કે નદીરૂપી જીવનમાં આહાર, નિંદ્રા અને ભય એ વગેરે શું છે? તીરરૂપ છે એવું કહે છે। શું કામ એવું કહે છે? કારણ કે આગળ જોઈએ આપણે, તીર એટલે અહીંયા કિનારો, તીર એટલે પેલું નદીનો કિનારો,
तीरेषु संलग्नतानाम आहार निंद्रा भयादिनाम सेवने सततम प्रवृत्ति शू कहे छे अहीं के तीरेषु संलग्नता एटले के किनाराओ पर जोड़ाण एटले नाम आहार निंद्रा भयादिनाम एटले के आहार निंद्रा भय वगैरेना सेवने सततम प्रवृत्ति एटले के सेवन में सतत प्रवृत्त रहेवू शू कहे छे के किनाराओ परनू जोड़ाण होवू जोईए एवं आग अमे कह्युं के किनाराओ परनू जोड़ाण थाय तो ये समुद्र में पहुँची सके नहीं। तो अहीं आपणा जीवन में किनाराओ परनू जोड़ाण एटले शू तो आहार निंद्रा भय वगैरेना सेवन में सतत प्रवृत्त रहेवू आपणे सतत एमां ने एमां प्रवृत्त रह्या करीए आहार निंद्रा भय वगैरेमां तो ये अपने किनारा प्रत्येनु जोड़ाण थई गयुं तो आपणे आगळ वधी शकीशुं नहीं एवुं कहे छे। वस्तु तस्तु आहारादयः सेवानीयाः भवन्ति तथापि तत्र सततम संलग्नता विघ्न एव शू कहे छे के वस्तु तस्तु एटले के हकीकतमां आहारादय एटले के आहार वगैरे सेवनीया एटले के सेववा योग्य भवंती एटले के होय छे शू कहे छे पाछळ एवुं कहे छे के हकीकतमां आहार वगैरे सेववा योग्य एटले के खावा योग्य होय छे तथापि एटले के तो पण तत्र सततम एटले के तेमां सतत संलग्नता विघ्न एव एटले के संलग्नता एटले के लागेला रहेवू जोड़ायेला रहेवू ए एक विघ्न एव एटले के विघ्न ज छे શું કહે છે ગુરુ એને એવું કહે છે કે હકીકતમાં તો ખરેખર તો ખોરાકનું સેવન કરવું આપણે આહાર લેવો એ એક શું છે સેવવા યોગ્ય એટલે કે જરૂરી છે પણ સતત એમાં જ લાગેલા રહેવું સતત આપણે ખાયા જ કરીએ સતત ઊંઘ જ કર્યા કરીએ નિંદ્રામાં જ રહીએ ભોજનમાં જ રહીએ ડરમાં જ રહીએ તો એ એક વિઘ્ન બની જાય છે આપણી માટે એવું કહે છે। आहार निंद्रा भयादिषु सततम प्रवृत्ति रूप विघ्न भवति शू कहे छे के आहार निंद्रा भय वगैरे में सततम प्रवृत्ति रूप एटले के सतत प्रवृत्त रहेवू एक शू छे के ए सतत प्रवृत्त रहेवू ए जो विघ्न भवति एटले के विघ्न रूप बने छे भवति एटले के बने चेत काष्ठखंड रूपा वयम सुखरूपम समुद्रम प्राप्तुम न शकनु जो आपणे आपणे सतत प्रवृत्तमां रहेवू एवुं थाय तो ए विघ्नरूप बने अने तो काष्ठखंड रूपा एटले के काष्ठखंड रूपे वयम एटले के आपणे सुखरूपी सुखरूपम एटले के सुखरूपी समुद्रम एटले के सागरमां પ્રાપ્તુમ ન શકતું એટલે કે પ્રાપ્ત કરી શકીએ નહીં પહોંચી શકીએ નહીં શું કહે છે એવું કહે છે કે જો આપણે ભોજનમાં ને એમાં સતત પ્રવૃત્ત રહીએ તો આપણે એ વિઘ્નરૂપ બને છે અને તો કાષ્ઠખંડરૂપ આપણે એક આ લાકડાની ટુકડાની જેમ આપણે પણ સુખરૂપી સાગરમાં પહોંચી શકીએ નહીં। આખા પેરેગ્રાફનું એકવાર ફરીથી ભાષાંતર જોઈએ તો એ શિષ્યને એવું પૂછે છે કે જીવનમાં કેવા વિઘ્નો હોય છે શિષ્યએ પૂછ્યું તો ગુરુજીએ ઉપદેશ આપતા કહ્યું કે નદીરૂપી જીવનમાં આહાર નિંદ્રા ભય વગેરે તીરરૂપ છે નદીના કિનારારૂપ છે જો કિનારાઓ પર જોડાણ એટલે આહાર નિંદ્રા ભય વગેરેના સેવનમાં સતત પ્રવૃત્ત રહેવું હકીકતમાં આહાર વગેરે સેવવા યોગ્ય હોય છે ખાવા યોગ્ય હોય છે તો પણ તેમાં સતત લાગેલા રહેવું એ વિઘ્ન જ છે આહાર નિંદ્રા ભય વગેરેમાં સતત પ્રવૃત્ત રહેવું એ જો વિઘ્નરૂપ બને તો કાષ્ઠખંડરૂપ આપણે સુખરૂપી સાગરમાં પહોંચી શકીએ નહીં એવું એને ગુરુજી કહે છે। આપણે અહીંયા સુધી ફરીથી આખા પાઠનું ભાષાંતર જોઈ લઈએ। ગંગા નદીના કાંઠે એક ગુરુ શિષ્ય સાથે ફરતા હતા તેમણે પાણીના પ્રવાહ વડે લઈ જવાતા કોઈ લાકડાના ટુકડાને બતાવતા શિષ્યને કહ્યું કે આ લાકડાનો ટુકડો પાણીના પ્રવાહ સાથે સમુદ્રમાં પહોંચશે પણ જવાના માર્ગમાં કિનારા પરનું જોડાણ
ભારની અધિકતાના કારણે પાણીમાં ડૂબી જવું, વમળમાં પડવું અને નદીના પાણીથી વિખૂટા પડવું એમ ચાર વિઘ્નો નહીં હોય ત્યારે જ. તો ગુરુ શિષ્યને આગળ ઉપદેશ આપે છે કે આપણે બધા મનુષ્યો પણ લાકડાના ટુકડા જેવા છીએ, આપણું જીવન જ નદી છે, આપણો પરિવાર પ્રવાહરૂપ છે, ત્યાં સ્નેહરૂપી જળ વહે છે. પોતાના પરિવારમાં જીવન જીવતા લાકડાના ટુકડાઓ રૂપ આપણે સૌ જો ચાર વિઘ્નો ન હોય તો સુખથી ભરેલા સંસાર સાગરમાં જરૂર પહોંચી શકીએ. ત્યારે શિષ્ય એવું પૂછે છે કે જીવનમાં કેવા વિઘ્નો હોય છે, શિષ્યએ પૂછ્યું. તો ગુરુજીએ એને ઉપદેશ આપતા કહ્યું કે નદીરૂપી જીવનમાં આહાર, નિંદ્રા, ભય વગેરે તીરરૂપ છે. કિનારાઓ પર જોડાણ એટલે આહાર, નિંદ્રા, ભય વગેરેના સેવનમાં સતત પ્રવૃત્ત રહેવું. હકીકતમાં આહાર વગેરે સેવવા યોગ્ય હોય છે, તો પણ તેમાં સતત લાગેલા રહેવું એ વિઘ્ન જ છે. આહાર, નિંદ્રા, ભય વગેરેમાં સતત પ્રવૃત્ત રહેવું એ જો વિઘ્નરૂપ બને તો કાષ્ઠખંડરૂપ આપણે સુખરૂપી સાગરમાં પહોંચી ના શકીએ એવું કહે છે. તો આમ આપણે આટલા 3-4 પેરેગ્રાફનું ભાષાંતર ફરીથી જોયું. હવે આપણે આગળનો જે પાઠ છે એ આગળના વિડીયો લેક્ચરની અંદર ભણીશું. ત્યાં સુધી થેન્ક યુ.